माननीय मुख्यमंत्री श्री की अध्यक्षता में आज कैबिनेट की बैठक मिली थी। आप सब जानो छे प्रमाणे समग्र लॉकडाउन समयगाळा दरमियान जे कैबिनेट मीटिंग मळती हती ये बधी ज वीडियो कॉन्फरन्सना माध्यम थी मळती हती। हवे लॉकडाउन पूर्ण थयुं छे अने अनलॉकनो समय शुरू थयो छे एटले आजे मंत्रिमंडळनी मीटिंग बधा ज मंत्रीश्रीओनी सचिवश्रीओनी प्रत्यक्ष उपस्थितिमां स्वर्णिम संकुलमां योजवामां आवी अने अत्यारनी जे विविध परिस्थिति छे एना उपर चर्चा विचारणा करवामां आवी। आपणे बधा जाणीए छे के निसर्ग वावाझोडुं એ મુંબઈ અને દક્ષિણ ગુજરાત વિસ્તાર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે। આ વાવાઝોડું સંભવિત 2-1 કલાક પછી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને ભરૂચ એવા 5 જિલ્લાઓને અંદર એની અસર વ્યાપક પ્રમાણમાં થાય એ રીતે ભારે પવન સાથે વરસાદ સાથે એની અસર થવાની છે। સમગ્ર વહીવટી તંત્ર બધી જ રીતે હાઈ એલર્ટ ઉપર છે। આ જિલ્લાઓના બધા જ કલેક્ટરશ્રીઓ, અન્ય અધિકારીઓ, મહાનગરપાલિકા, નગરપાલિકાઓ એ બધું જ તંત્ર આવનારા વાવાઝોડાની જે જે તકલીફો ઊભી થાય એ બધીને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ થાય એ પ્રયત્ન કર્યો છે। એનડીઆરએફની ટીમો પણ ભારત સરકાર દ્વારા આપણને જોઈતા સંપૂર્ણ પ્રમાણમાં પૂરેપૂરી ફાળવી આપવામાં આવી છે। ગઈકાલે પણ નવી એનડીઆરએફની વધારાની ટીમો પણ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ આપણને ફાળવી આપી છે અને આ વાવાઝોડું લગભગ 5-6 કલાકના સમય સુધી ભારે પવન અને ભારે વરસાદ લગભગ 80-90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, સાથે વરસાદ પણ થશે અને જ્યાં દરિયા કિનારો લાગુ પડે છે ત્યાં ઊંચા મોજા પણ ઉછળશે એવી જે સ્થિતિ છે એને પહોંચી વળવાનું બધું કામ આપણે ગઈકાલ સુધીમાં પૂર્ણ કર્યું છે। જે વિસ્તારોને અસર થાય એવી છે એ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે। પાકા સલામત મકાનોમાં બધાને ખસેડવામાં આવ્યા છે। બધા જ માછીમારો દરિયામાંથી પરત આવી ચૂક્યા છે। જ્યાં ફેક્ટરીઓનો વિસ્તાર વાપી વગેરે વિસ્તારમાં ત્યાં મોટેભાગની ફેક્ટરીઓ આજે બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે અને જેટલું શક્ય હોય એટલું કોઈ પણ નુકસાન કર્યા સિવાય આ વાવાઝોડું પવન અને વરસાદ સાથે પૂર્ણ થાય એવી અપેક્ષા રાખીએ છીએ। કેબિનેટમાં આજે મંત્રીમંડળની મિટિંગમાં મહેસૂલ વિભાગના તરફથી સંપૂર્ણ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીશ્રી, મહેસૂલ મંત્રીશ્રી અને અધિકારીઓ એ સતત આની ઉપર નજર રાખી રહ્યા છે અને જે જરૂરિયાત થશે એ પ્રમાણે બધી જ કાર્યવાહી કરવામાં આવશે। બીજો નિર્ણય આજે જે કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની જે બીમારી સામે આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે એનું પણ એક પ્રેઝન્ટેશન આરોગ્ય વિભાગ તરફથી મંત્રીશ્રીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું અને